नमस्कार, आप जोई रहा छो सीएनसीसी गुजरात। पाटण जिल्लाना तालुका मथक चाणसमा शहेरनी जयवीनगर सोसायटीमां ताजेतरमां थयेली घरफोड़ चोरीना बनावने चाणसमा पोलीस द्वारा उकेलवामां सफळता प्राप्त करी छे। चाणसमा पोलीस द्वारा बे आरोपीने रूपिया 5.11 लाखना मुद्दामाल साथे झड़पी आगळनी कार्यवाही हाथ धरी होवानुं जाणवा मळ्युं छे। चाणसमानी आ घरफोड़ चोरीनो भेद उकेलायो होवानी माहिती आपता जिल्ला पोलीस वडાએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસમા પોલીસ મથકે તાજેતરમાં પટેલ અંકિત કુમાર અમૃતભાઈ મણીલાલ રહે જૈવિનનગર સોસાયટી ચાણસમા તાલુકો જિલ્લો પાટણવાળાઓએ કે તેઓ કરિયાણાના વેપારી હોય તારીખ 18/7/2022ના રોજ બપોરના સમયે તેઓના બંધ મકાનમાંથી કોઈ અજાણ્યા શખ્સોએ સોનાની વીટી નંગ 3 રૂપિયા 1 લાખ તથા રોકડ રૂપિયા 5 લાખ મળી કુલ કિંમત 6 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી। તો તેઓની બાજુમાં રહેતા પટેલ મનોજકુમાર ઉર્ફે ભોળાભાઈ કાંતિભાઈ તથા ઠાકોર ભરતજી પ્રસંગજી રહે મૂળ તોરણીપુર તાલુકો હારીજ હાલ રહે ચાણસમાવાળાઓના મકાનમાં પણ તસ્કરોએ ચોરી કરવાની કોશિશ કર્યા અંગેની જાણ કરી હતી। તારીખ 18/7ના રોજ ચાણસમા પોલીસ સ્ટેશન ખાતે એક ઘરફોડ ચોરીની ઘટના બનેલી હતી, જેમાં જે ફરિયાદી છે એમના ઘરમાંથી રોકડા અને સોના ચાંદીના દાગીના સહિત લગભગ 6-1 લાખ રૂપિયાની મુદ્દામાલની ચોરી થયેલી હતી। આ ચોરીનો ગુનો ઉકેલવા માટે ચાણસમાની લોકલ પોલીસ LCB વગેરે ખૂબ મહેનત કરી રહ્યા હતા, જેમાં ચાણસમા પોલીસને CCTV ફૂટેજ પરથી એ માણસ આઇડેન્ટિફાય કરવામાં ઓળખવામાં એમને સફળતા મળી છે, જેના કારણે તે લોકો બજારમાં આજ દેખાવવાળો અને આ વર્ણનવાળો માણસ ચાણસમાના બજારમાંથી એમને મળી આવ્યો છે। ત્યારબાદ નજરે જોનારા લોકોએ પણ એને કન્ફર્મ કર્યો છે અને એની પાસેથી લગભગ 5 લાખ રૂપિયા રિકવરનો મુદ્દામાલ રોકડ અને સોના ચાંદીના દાગીના રિકવર કરવામાં આવે છે। સર, જે ચોરીને અંજામ આપતા હતા એ લોકોની એમો કઈ પ્રકારની હતી? આ જે છે શખ્સ એ રાજસ્થાન નો છે મૂળ, અને અહીંયા મજૂરી કામ કરે છે, આઈસ્ક્રીમ વેચવાનું કામ કરે છે। તે પોતે રાજસ્થાનનો હોય, અહીંયા મજૂરી કામ અથવા નોકરી કરવામાં આવ્યો છે એવું રજૂઆત કરી અને પોતે મકાન ભાડે રાખવાનું છે એ બાબત એ રીતે પોતે રેકી કરતો હતો, અને જે ખાલી મકાન હોય અથવા તો જે મકાન લાંબા સમયથી ખાલી પડી રહેતું હોય એવા મકાનને ટાર્ગેટ કરી અને ચોરી કરતો હતો। અગાઉ કોઈ મકાન કે મંદિરને ટાર્ગેટ બનાવ્યો? આરોપીની ગઈકાલે સાંજે ધરપકડ કરેલી છે, હજુ બધું પૂછપરછ ચાલુ છે।